સુરતના પલસાણા તાલુકાના હરિપુરા ગામ ખાતે આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલી આગમાં માલિકે 35 કરોડનું નુકસાનીની આશંકા દર્શાવી કે જ્યાં ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો। હરિપુરા ગામે લોકડાઉનને પગલે છેલ્લા 2 મહિનાથી બંધ મિલમાં એકાએક આગ અને તમામ મશીનરી તેમજ કાપડનું રો મટીરિયલ ભરીને ખાક થઈ જતા કારખાના માલિકે 35 કરોડ રૂપિયાની નુકસાનીના અંદાજ સાથે કરોડરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી છે। ગત રવિવારના રોજ વહેલી સવારે પલસાણાના હરિપુરા ખાતે વિધાતા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ફેશન નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી। વહેલી સવારે પલસાણા કામરેજ તેમજ બારડોલી ફાયરને ફાયર કોલ મળતા સાથે જ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। જે અંતર્ગત કારખાનાના માલિક ઘનશ્યામભાઈ નાનજીભાઈ જાફરિયાનાઓ સ્વસ્તિક ફેશન સહિતના અન્ય 8 જેટલા ખાતાઓમાં રાખેલ 4 લાખ મીટર વિવિધ સાડી તૈયાર ડ્રેસ મટીરિયલ્સ તેમજ ઘાઘરા ચોરી સહિતના 15-20 કરોડની નુકસાની અને 15 કરોડની કિંમતના 29 નંગ એમ્બ્રોઇડરી મશીનો બરીને ખાક થઈ ગયા હોવાની જાણવાજોગ ફરિયાદ કડોદરા પોલીસ મથકમાં આપી હતી। આટલી માતબર રકમની નુકસાની દર્શાવતા તેમજ ઘટના સ્થળે યોગ્ય નહિવત ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાને કારણે અને છેલ્લા 2 મહિનાથી બંધ મિલોમાં એકાએક આગ લાગી જવાની ઘટનાના પગલે અનેક શંકા ઉપજાવે છે। તેમજ મડસકે લાગેલી આગમાં કયા કારણોસર આગ લાગી તે માટે FSLની મદદ લેવામાં આવી છે। જે રિપોર્ટ આવ્યા બાદ આગ લાગ્યાનું કારણ ખબર પડશે। આ બાબતે કારખાનાના માલિક ઘનશ્યામભાઈને ટેલિફોનિક વાતચીતમાં પૂછતા આ આગ વીમો પકવવા માટે તો નથી ને, તો તેઓએ કહ્યું હતું કે વીમો જાન્યુઆરી માસમાં જ પાકી ગયો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।